फ्रेंड्स, माइसेल्फ वर्षा पटेल फ्रॉम अर्पण इंटरनेशनल स्कूल। टुडे वी आर गोइंग टू लर्न अबाउट डायरेक्ट इनडायरेक्ट स्पीच। फ्रेंड्स, केटलाक सेंटेंस आप्या छे एना आपणे सॉल्यूशन जोईशुं कि डायरेक्टमांथी इनडायरेक्ट स्पीचमां केवी रीते टर्न थशे। आपणे केटलाक एक्जाम्पल जोईए। पहेलुं एक्जाम्पल छे, रोहित सेड टू हिज टीचर, कॉमा इन्वर्टेड कॉमा, आई हैव फिनिश्ड माय होमवर्क। अहीं जो के वाक्य केवुं छे, तो के सीम्पल। पहेला आपणे सेंटेन्स जोवानुं के वाक्य जो सीम्पल होय तो सेड टू नुं शुं थई जशे, तो के रोहित टोल्ड हिज टीचर। सेड टू नुं टोल्ड मूक्यो, हिज टीचर, कॉमा इन्वर्टेड कॉमा काढी નાખીને કન્જક્શન તરીકે આપણે શું મૂક્યું, ધેટ। અહીં સબ્જેક્ટ તરીકે આઈ છે, એટલે આપણે બોલનાર પ્રમાણે, બોલનાર કોણ છે તો કે રોહિત, એટલે આઈ ની જગ્યાએ શું થઈ જશે તો કે હી, ધેટ હી, હેવ નું થઈ જશે હેડ, હી હેડ ફિનિશ્ડ। અહીં આપ્યું છે માય, જ્યારે માય આપ્યું હોય અથવા મી આપ્યું હોય તો બોલનાર પ્રમાણે, બોલનાર કોણ છે તો કે રોહિત, તો માયનું શું થઈ જશે, હિઝ, હિઝ હોમવર્ક, રોહિત ટોલ હિઝ ટીચર ધેટ હી હેડ ફિનિશ્ડ હિઝ હોમવર્ક। અહીં તમારે એટલું જ જોઈ લેવાનું કે કયા કયા ચેન્જીસ થશે, સેડ ટુ ચેન્જ થશે, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી નાખવાના રહેશે, પ્રોનાઉન બદલાશે, પછી કાળ એટલે કે ટેન્સ બદલાશે, અને એની અંદર જે કંઈ બીજા ચેન્જીસ છે તે આગળના ટેબલમાં તમને શીખવાડ્યા છે, એ રીતે તમારે ચેન્જીસ કરવાના રહેશે। બીજું ઉદાહરણ જોઈએ કે ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, કોમા ઇન્વર્ટેડ કોમા, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન। અહીં મિત્રો જો, સેડ ટુ, તો સેડ ટુના બદલે શું થઈ ગયું, તો કે ટોલ, ધ ટીચર ટોલ સ્ટુડન્ટ્સ। પણ અહીંયા જે રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય આપ્યું છે એ સનાતન સત્ય છે, બરાબર। જો સનાતન સત્ય વાક્ય આપ્યું હોય, ગાણિતિક સિદ્ધાંત હોય અથવા તો કોઈ પણ પ્રોવર્બ આપ્યું હોય, ત્યારે એ વાક્યની અંદર તમારે અહીંયા મૂવ્સનું મૂળ નથી કરવાનું, ત્યારે તમારે ટેન્સ ચેન્જ કરવાના નથી। જે સનાતન સત્ય વાક્ય હોય તે તેમનું તેમ જ રહેશે, એટલે ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને મૂકીશું, ધેટ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન। ફ્રેન્ડ્સ, આપણે ત્રીજા એક્ઝામ્પલની ચર્ચા કરીએ કે મિસ્ટર શાહ સેડ ટુ મી, કોમા ઇન્વર્ટેડ કોમા, યુ હેડ વર્કડ મચ। અહીં તમે જો, સેડ ટુ, તો સેડ ટુનું શું થઈ જશે, તો કે મિસ્ટર શાહ ટોલ્ડ મી, અહીં સેડ ટુનું તમે ટોલ્ડ લગાડી દીધું, ધેટ કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને લખ્યું ધેટ, અહીં સબ્જેક્ટ તરીકે શરૂઆતમાં યુ છે એટલે કોના પ્રમાણે બદલાશે, તો કે સાંભળનાર પ્રમાણે, સાંભળનાર કોણ છે તો કે મી, મી એટલે શું થઈ જશે સબ્જેક્ટ તરીકે આઈ, હેડનું હેડ જ રહેશે, વર્કડ મચ। ચોથું એક્ઝામ્પલ, નરેન સેડ ટુ હિરેન, કોમા ઇન્વર્ટેડ કોમા, આઈ ડુ નોટ ફિનિશ યોર વર્ક। નરેન સેડ ટુ, સેડ ટુ એટલે શું મૂકીશું, ટોલ્ડ, હિરેન, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીને લખ્યું ડેટ, બોલનાર તરીકે આઈની જગ્યાએ બોલનાર તરીકે નરેન છે એટલે શું મૂકીશું, હી, ડુ નોટનું શું થઈ જશે, ડીડ નોટ ફિનિશ યોર, યોર એટલે સાંભળનાર પ્રમાણે, અહીંયા હિરેન છે એટલે યોરનું શું થઈ જશે, તો કે હિઝ, હિઝ વર્ક। ફ્રેન્ડ્સ, તમારે જે ટેબલ આગળના વિડીયોમાં જે તમને ટેબલ આપ્યા છે એ ટેબલ લર્ન કરવાના રહેશે, અને જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરો ત્યારે પહેલાં તમારે જોવાનું રહેશે કે વાક્ય સિમ્પલ છે કે કેવું છે। વાક્ય સિમ્પલ હોય ત્યારબાદ તમને જે ટેબલ આપ્યા છે એ પ્રમાણે તમારે યોગ્ય ફેરફાર કરવાના હોય, તો જે ફેરફાર કરવાનું હોય કે અહીંયા ધારો કે પ્રોનાઉન બદલવાનું છે, જો પ્રોનાઉન તરીકે અહીંયા આઈ અને યુ હોય તો જ તમારે ચેન્જ કરવાનું, અને જો અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી સી ઇટ હોય તો અહીં કોઈ તમારે ચેન્જ કરવાનું રહેશે નહીં, પણ જો આઈ અને યુ આપ્યું હોય અહીં
तो तमारे चेंज करवानू रहेशे, बराबर। अने जे टेंसेस चेंज करवाना छे ए टेबल ज तमारे लर्न करवाना, एना आधारे तमने ख्याल आवशे के टेबल प्रमाणे कया कया चेंज करवाना छे वाक्योमां। फक्त अत्यारे तमारे सेंटेन्स पर ज ध्यान आपवानुं छे के इनडायरेक्ट स्पीचमां सेंटेन्स चेंज करती वखते टेबलना आधारे जे फेरफार थाय छे ते ज तमारे लर्न करवाना रहेशे। अत्यार सुधी आपणे सिंपल सेंटेन्सोनी चर्चा करता था। इनडायरेक्ट स्पीच में ज्यारे वाक्य ने चेन्ज करवानू होय अथवा तो डायलॉग आप्यो होय एने इनडायरेक्ट स्पीच में तमारे चेन्ज करवानू होय तो ए वाक्य ज्यारे इंट्रोगेटिव एटले के प्रश्नार्थ होय तो तेमा तमने केवी रीते खबर पड़शे तो के एमां प्रश्नार्थ चिन्ह आपेलू हशे, बराबर। पहला आपणे बे टाइपना प्रश्नार्थ वाक्यो आवे छे, एमिजार ऑक्सिलरी वर्ब वाळा, बराबर, अथवा तो टू बी वर्ब वाळा, अथवा अने એ સિવાય ડબલ્યુ એચ ક્વેશ્ચન પણ આવે છે। શરૂઆતમાં આપણે જોઈએ એમિઝાર વોઝવેરવાળા જે ડૂડસ એક્સેટ્રા જે એવા ક્વેશ્ચન માર્ક આવે છે, એવા ક્વેશ્ચન શબ્દોથી જે વાક્ય પ્રશ્નાર્થ આવેલા હોય તો એની અંદર આપણે સેડ ટુનું આસ્ક્ડ લખવાનું રહેશે અને કન્જક્શન એટલે જે કોમા ઇન્વર્ટેડ કોમા છે અથવા તો જ્યારે ડાયલોગ આપેલો હોય ત્યારે વાક્યને કનેક્ટ કરવાનું હોય ત્યારે કન્જક્શન તરીકે આપણે ઇફ અથવા તો વેધર બેમાંથી એક આપણે યુઝ કરીશું। ફ્રેન્ડ્સ, પહેલાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે ઓળખીશું તો કે પ્રશ્નાર્થ ચિહ્નો હોય ત્યારે। હવે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે, અહીં આપણે એક ઉદાહરણ જોઈએ કે કોમલ સેડ ટુ મી, આ જે સેડ ટુ છે એનું આપણે શું લખ્યું તો કે આસ્ક્ડ। જ્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો સેડ ટુની જગ્યાએ લખીશું આપણે આસ્ક્ડ, કોમલ આસ્ક્ડ મી। કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને આપણે સાદા વાક્યમાં ડેટનો યુઝ કરતા હતા, પરંતુ જ્યારે આપણે ક્વેશ્ચન માર્કવાળું વાક્ય હોય ત્યારે ત્યાં આપણે ઇફ અથવા વેધરનો યુઝ કરીશું। અહીં આપણે કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને શું મૂક્યું તો કે ઇફ। ક્યારે ઇફનો યુઝ થશે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય ડબલ્યુ એચથી શરૂ થયેલું ન હોવું જોઈએ, બરાબર। ઇફ અહીં આર યુ હંગ્રી એ વાક્યને આપણે પહેલાં સિમ્પલ બનાવી દેવાનું એટલે યુ આર હંગ્રી થઈ જશે। હવે યુના આધારે બદલીએ તો યુ એટલે કે સાંભળનાર પ્રમાણે, તો કે ઇફ હી આર છે તો શું થઈ જશે અહીંયા વોઝ। તમને એવું થાય કે યુ સાથે અહીંયા આર છે તો અહીંયા વર કેમ નથી લખ્યું, તો કે હી સબ્જેક્ટ તરીકે સાથે વોઝ આવશે, હી વોઝ હંગ્રી। એટલે તમારે શું યાદ રાખવાનું કે જે સેડ ટુ છે એનું તમારે આસ્ક્ડ લખવાનું છે અને કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને કન્જક્શન તરીકે તમારે ઇફ લખવાનું છે। વાક્ય જે પ્રશ્નાર્થ આપ્યું છે એને તમારે સિમ્પલ બનાવવાનું છે, બરાબર। સિમ્પલ બનાવીને પછી જ તમારે જે યોગ્ય ફેરફાર ટેબલ પ્રમાણે કરવાના છે એ કરવાના છે, રાઈટ। હવે અહીંયા યુ સાથે આર હતું પરંતુ અહીંયા હી જોડે વોઝ આવશે, અહીંયા તમારે વર્નો યુઝ કરવાનો નથી। મતલબમાં તમારે વાક્ય જે પ્રશ્નાર્થ આપ્યું છે એને સિમ્પલ બનાવ્યા બાદ જ યોગ્ય ફેરફાર કરવાનો રહેશે, બરાબર। બીજું એક્ઝામ્પલ જોઈએ કે દીપ સેડ ટુ હિમ કેન હી સ્પીક ઇંગ્લિશ, રાઈટ। અહીં જો દીપ સેડ ટુ એટલે એનું શું થઈ ગયું તો કે આસ્ક્ડ, હિમ કોમા ઇન્વર્ટેડ કોમા કરીને કાઢીને ઇફ મૂક્યું, વાક્યને સિમ્પલ બનાવીએ ત્યારે હી કેન થઈ જશે, હી કેન એટલે હી જ્યારે સબ્જેક્ટ તરીકે ત્રીજો પુરુષ એક વચનનું હી સી ઇટ આપ્યું હોય, હી સી આપ્યું હોય ત્યારે આપણે કોઈ ચેન્જીસ કરવાનો નથી, એટલે હી કેનનું શું થઈ ગયું તો કે કુડ, હી કુડ સ્પીક ઇંગ્લિશ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્યની અંદર જે ક્વેશ્ચન માર્ક આપ્યું છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે એ ક્વેશ્ચન માર્ક નીકળી જશે, બરાબર, આટલું યાદ રાખજો। આપણે ત્રીજા ઉદાહરણની ચર્ચા કરીએ કે આઈ સેડ ટુ હર હેવ યુ ટેકન માય સ્ટોરી બુક, અહીં સેડ ટુ છે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે શું થઈ ગયું તો કે આઈ આસ્ક્ડ, શું થઈ ગયું આઈ આસ્ક્ડ, હર કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને મૂક્યું ઇફ। હવે વાક્યને આપણે સિમ્પલ બનાવીએ તો હેવ યુ એટલે શું થઈ જશે તો કે યુ હેવ, યુ એટલે કોના પ્રમાણે બદલાય તો કે સાંભળનાર પ્રમાણે, સાંભળનાર કોણ છે હર,
तो हर नु शू थई गयु सब्जेक्ट प्रमाणे शुरुआत में सी, हेव नु हेड, टेकन अहीं जो माय छे अने माय एटले बोलनार प्रमाणे थाय तो बोलनार पण आय ज छे एटले माय नो कोई चेन्ज थशे नहीं, तो टेकन माय स्टोरी बुक। चौथो एक्जाम्पल जोईए आपणे, रीना सेड टू हिम कॉमा इन्वर्टेड कॉमा विल यू हेल्प मी। रीना सेड टू नु शू थई गयुं, आस्क्ड, रीना आस्क्ड हिम। हवे आ वाक्यने आपणे सिम्पल बनावीए तो शू थशे के यू विल, तो यू એટલે કોના પ્રમાણે બદલાશે, પહેલા આપણે સિમ્પલ બનાવવાનું પછી જ ફેરફાર કરવાનું, તો સિમ્પલ બનાવીએ એટલે યુ વિલ થઈ જશે, તો યુ એટલે કોના પ્રમાણે બદલાશે, તો કે સાંભળનાર, સાંભળનાર હિમ છે એટલે શું થઈ જશે એની જગ્યાએ હી, વિલ નું વુડ, હી વુડ હેલ્પ, અહીં મી આપ્યું છે, મી એટલે બોલનાર પ્રમાણે, તો કે બોલનાર કોણ છે, રીના, સ્ત્રી જાતિનું નામ છે એટલે એનું શું થઈ જશે, તો કે હર, રીના આસ્ક્ડ હિમ ઇફ હી વુડ હેલ્પ હર, અહીં તમારે પ્રશ્નચિહ્ન કાઢી નાખવાનો છે। મિત્રો, જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યને અથવા તો ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં ફેરવવાનું હોય અને વાક્ય પ્રશ્નાર્થ હોય, પ્રશ્નાર્થ પણ ડૂ ડઝ અથવા તો ડીડથી પૂછ્યું હોય, બરાબર, જ્યારે ડૂ ડઝ ડીડથી પૂછ્યું હોય વાક્ય અને પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય, ત્યારે તમારે ડૂ ડઝની જગ્યાએ જે વર્બ આપ્યું છે એને વીટુ કરી દેવાનું, એટલે કે પાસ્ટ ટેન્સમાં ફેરવી દેવાનું અને ડૂ ડઝ તમારે કાઢી નાખવાનું છે, રાઈટ। અને જે ડીડ આપ્યું છે એ વાક્યની અંદર તમારી જે ક્રિયાપદ આપ્યું છે એનું વી થ્રી, પણ એના પહેલાં તમારે હેડ મૂકવાનું રહેશે, બરાબર, વી થ્રી એટલે કે થર્ડ ફોર્મ મૂકવાનું રહેશે, પણ ડુ ડઝ અને ડીડ તમારે એને રિમૂવ કરી દેવાનું, પ્રશ્નાર્થ ચિહ્ન તો રિમૂવ કરવાનું જ છે, પરંતુ જે ડુ ડઝ અને ડીડ આપ્યું હોય એને રિમૂવ કરવાનું અને વર્બનું, જ્યારે ડુ ડઝ આપ્યું હોય ત્યારે વર્બનું સેકન્ડ ફોર્મ મૂકવાનું અને ડીડ આપ્યું હોય ત્યારે વર્બનું થર્ડ ફોર્મ અને એની આગળ તમારે હેડ મૂકવાનું છે, ક્લિયર। આપણે એક એક્ઝામ્પલ જોઈએ, માય ફ્રેન્ડ સેડ ટુ મી ડીડ યુ એન્જોય ધ પાર્ટી, માય ફ્રેન્ડ સેડ ટુ તો એનું શું થઈ ગયું, આસ્ક્ડ, મી ઇફ કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને લખ્યું, ઇફ અહીંયા ડીડને તમે રિમૂવ કરો, વાક્ય સિમ્પલ બનાવો એટલે કે યુ એન્જોય, હવે જે અહીંયા જ્યારે ડીડ આપ્યું હોય ત્યારે ક્રિયાપદ પહેલાં તમારે હેડ મૂકવાનું છે એટલે અહીં સબ્જેક્ટ તરીકે યુ છે, તો કોના પ્રમાણે બદલાશે, તો કે સાંભળનાર, સાંભળનાર મી છે એટલે મીનું શું થઈ ગયું, આય। જ્યારે ડીડ આપ્યું હોય ત્યારે ક્રિયાપદના પહેલાં તમારે હેડ મૂકવાનું અને ક્રિયાપદનું વી થ્રી કરી દેવાનું, તો હેડ એન્જોયડ ધ પાર્ટી અને ક્વેશ્ચન માર્ક નીકળી ગયું, ક્લિયર। બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે, રાહી સેડ ટુ રોહિત કોમા ઇન્વર્ટેડ કોમા ડુ વોન્ટ મિલ્ક, રાહી આસ્ક્ડ, સેડ ટુ નું શું થઈ ગયું, તો કે આસ્ક્ડ, રાહી આસ્ક્ડ રોહિત, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીને ઇફ મૂક્યું, જ્યારે એ ડુ ડઝ આપ્યું હોય તો શું કરવાનું છે, તો કે એને આપણે રિમૂવ કરવાનું છે, ડૂ નીકળી જશે અને ક્રિયાપદ જે છે એનું શું થઈ જશે, તો કે વી ટુ એટલે કે પાસ્ટ ટેન્સ થઈ જશે, તો કે યુ છે એટલે કોના પ્રમાણે, તો કે સાંભળનાર, રોહિત છે એટલે એની જગ્યાએ શું થઈ ગયું, હી, વોન્ટનું વી ટુ શું થઈ જશે, તો કે વોન્ટેડ, હી વોન્ટેડ મિલ્ક, ક્વેશ્ચન માર્ક નીકળી ગયું, શું થઈ ગયું, તો કે રાહી આસ્ક્ડ રોહિત ઇફ હી વોન્ટેડ મિલ્ક। તમારે એટલું જ યાદ રાખવાનું કે જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપ્યું હોય કોઈ પણ, ડુ ડઝ વોઝ વેર કેન કોઈ પણ ઓક્ઝિલરી વર્બથી કે ગમે તેનાથી, પણ ડબલ્યુ એચ વગરનું પ્રશ્નાર્થ ચિહ્ન હોય વાક્ય હોય અને એ વાક્યને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય
त्यारे आपणे इफ मूकवानुं छे कंजक्शन तरीके अने सेड टू ना बदले आस्कड़ मूकवानुं छे। जो डू डज आप्युं होय तो डू डज अने डीड ने रिमूव करवानुं छे। डू डज आप्युं होय त्यां वी टू करी देवानुं, डीड आप्युं होय त्यां हेड प्लस वी थ्री करवानुं छे।